વંદે મતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 કલ્સોર વિષયમાં પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે તેની અંદર આગળના પ્રશ્નો જોઈશું. તમારી સ્ક્રીન ઉપર બુકનો ફોટો પણ આપેલો છે, એટલે તમારે આઈડિયલ ભાગ 1 પાના નંબર 29 કાઢવાનો છે. તો દરેક વિદ્યાર્થી પાના નંબર 29 કાઢે. નંબર 8, નીચેના ઉખાણાનો જવાબ આપો. અ, જાણી મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર? આ તો બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે, આપણે ફોટો પણ જોઈ લો હતો વિડીયોમાં. કયું પક્ષી આવશે જે ડાળે લટકે છે અને ગૂંથીને માળો બનાવે છે? સરસ, કયું પક્ષી? સુગરી. તો આપણે અહીં સુંદર અક્ષર આપણે શું લખવાનું છે? સુગરી. હવે છે પ, કાળો રંગ અને કડવું ગાતો, કા 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 કરતો રહેતો, માળો એનો ઢંગ વિનાનો કોઈને પણ ના ગમતો. આ તો દરેક વિદ્યાર્થીઓને ખબર હશે અને બધાને જ આવડે. કા 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 કોણ બોલે? સરસ, કાગડો. તો આપણે શું લખવાનું છે અહીં? કાગડો. તો સરસ અક્ષરે લખીશું આપણે કાગડો. હવે ક, છાપરાની પાંખમાં દિવાલની બખોલમાં માળો બનાવીને રહે ને ઘૂ ઘૂ કરે, માળો એનો ચરકથી ભરેલો, ગંદો અને છીછરી રકાબી જેવો, ઘૂ ઘૂ ઘૂ, કયું પક્ષી બોલે? સરસ, કબૂતર. તો આપણે અહીં શું લખીશું? કબૂતર. કબૂતર. હવે ડ, સૌથી પહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર. આ તો સાવ ઈઝી, દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે કે સૌથી પહેલા કોણ ઉઠી જતું અને કુકડે કુક કોણ બોલે? સરસ, કુકડો. તો અહીં આપણે શું લખીશું? કુકડો. હવે ઈ, ઈમાં શું કીધું છે? કલબલ કરતી આવી, આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. કલબલ. કલબલ કયું પક્ષી બોલે? કાબર. તો અહીં આપણે શું લખીશું? કાબર. પંખી પેલું કુકુ ગાય, ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી મીઠા ગીતો ગાય. કુકુ કોણ બોલે? સરસ, કોયલ. તો આપણે અહીં લખીશું કોયલ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8, નીચેના વાક્યો ભૂલ વિના વાંચો. ભૂલ પડે તો ફરીથી વાંચો. તમે કેટલા પ્રયત્ને ભૂલ વગર વાંચી શકો છો? જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેટલાક વાક્યો આપેલા છે, તમારે વાંચવાના છે. અને ઘરે તમે કેટલી વખત એ વાક્ય વાંચવામાં ભૂલ પડે છે, આ ઘરેથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે પહેલું છે, ગગન ઝગડના ગામજા. તો આ તમારે 5 વખત બોલવાનો પ્રયત્ન કરવાનો. તમારી કેટલી વખત ભૂલ પડે છે તે તમારે ચેક કરવાનું છે, અને ભૂલ પડે તો ફરીથી તમારે એને વાંચવાનું છે. દાખલા તરીકે ગગન ઝગડના ગામજા. તો ફરી બોલવાનું, ગગન ઝગડના ગામજા, ગગન ઝગડના ગામજા, ગગન ઝગડના ગામજા. એ રીતે દરેક વાક્ય તમારે 5 વખત બોલવાનું છે, અને ભૂલ પડે તો ફરીથી તેને વાંચવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. હવે છે ગીત, ટીકુ બહેન તો વાંચનના શોખીન. આ ગીત આપણે ગાયેલું હતું અને એના આધારે કેટલાક પ્રશ્નો છે તે આપણે જોઈશું. જુઓ પ્રશ્ન 9, ટીકુ બહેન તો વાંચનના શોખીન. ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1, વાંચનનું શોખીન કોણ છે? સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. વાંચનનું શોખીન કોણ હતું? ટીકુ બહેન, બકુ બહેન, ટીનુ બહેન કે મીનુ બહેન? ટીકુ બહેન. તો ટીકુ બહેનના બોક્સની આગળ આપણે શું કરશું? ખરું. બીજું,
ટીકુ બહેન ખાલી જગ્યા અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે, નાના કે મોટા? સરસ, નાના અક્ષરવાળી. તો ખાલી જગ્યામાં આપણે શું લખશું? કે નાના અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે. ત્રીજું, ટીકુ બહેન કોને કોની ચોપડીઓ વાંચે છે? ટીકુ બહેન યાદ છે ને વાર્તામાં છોટા ભીમ ને સોટી પોટી બધું જ વાંચે છે. તો આપણે જવાબમાં શું લખીશું? ટીકુ બહેન છોટા ભીમ ને છોટા ભીમ ને સોટી પોટી બધું જ વાંચે છે. કોની કોની ચોપડીઓ વાંચે છે? તો ટીકુ બહેન છોટા ભીમ ને સોટી પોટી બધું જ વાંચે છે. હવે છે નંબર ચાર. નંબર ચારમાં શું કીધું છે? કે ટીકુ બહેન બધી જ વાર્તા દાદાની માફક આપે બોલે છે. ખરું કે ખોટું? ખોટું. કારણ કે વાર્તા તો દાદી કહેતા હતા આબે હું, એટલે દાદા આવશે ને, એટલે ખોટું. હવે છે પાંચમું. ટીકુ બહેનનું લેસન વાર્તામાંનો જીન કરે છે. ખરું કે ખોટું? આ તો બધાને ખબર છે. સરસ, સાચું. તો આપણે બોક્સમાં શું કરીશું? સાચું. નંબર છ, ટીકુ બહેનના ઘરે સાના થપ્પા છે? સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. તો સાના થપ્પા છે? નોટોના, રૂપિયાના, રમકડાના કે ચોપડીઓના? સરસ, ચોપડીઓના. તો ચોપડીઓના બોક્સ ઉપર આપણે શું કરશું? રાઈટ, એટલે કે ખરું કરવાઈશું. હવે નંબર સાત, ટીકુની આજ્ઞાથી મમ્મી પપ્પા કે ભાઈ બહેન પણ તેમની સાથે વાંચે છે. તો ટીકુની આજ્ઞાથી મમ્મી પપ્પા કે ભાઈ બહેન? તો કે મમ્મી પપ્પા. તો મમ્મી પપ્પા છે ત્યાં આપણે ખરું કરશું. નંબર આઠ, ટીકુ બહેન ક્યાં અને કેવી રીતે પહોંચી જાય છે? ટીકુ બહેન વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને ચીન પહોંચી જાય છે. તો આપણે જવાબ લખીશું, ટીકુ બહેન વાંચતા વાંચતા ટીકુબેન વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને ચીન પહોંચી જાય છે. પ્રશ્ન નવ, એક દિવસ અજવાળામાં શું થયું? યાદ છે ને, એક દિવસ અજવાળામાં ટીકુબેન ગુમ થઈ ગયા. તો જવાબ શું લખીશું? એક દિવસ અજવાળામાં ટીકુ બહેન ગુમ થઈ ગયા. હવે નંબર દસ, બધા ટીકુ બહેનને આખા શહેરમાં શોધવા લાગ્યા. ખરું કે ખોટું? ખોટું. આખા શહેરમાં થોડા ફળિયામાં શોધવા લાગ્યા. હવે નંબર અગિયાર, ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યા? સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. બારણા પાછળથી, માળિયામાંથી, પલંગ નીચેથી કે ઘર પછવાડેથી? તો ક્યાંથી? તો કે પલંગ નીચેથી. તો ત્રીજા વિકલ્પ પર આપણે શું કરશું? ખરું.
હવે નો સવાલ નંબર 12, પીકુ બહેનને વાંચવાનું સાથી ગમતું હશે? તેનો જવાબ વાર્તા, કવિતા, ગીત, જોડકણા વગેરેના પુસ્તકો આપણને આનંદ આપે છે. ઉખાણા, કોયડા, ગમતના પુસ્તકો આપણી વિચાર શક્તિ અને બુદ્ધિ વિકસાવે છે. આ બધા કારણોથી પુસ્તકો ગમતા હશે. સાંભળ્યું ને? હવે પ્રશ્ન 13, નીચેના પુસ્તકો જુઓ, તેમાંથી તમને કયા પુસ્તકો ગમશે તેના પર તમારે ખરું કરવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે તમને કેટલાક પુસ્તકો આપ્યા છે, જુઓ એના નામ છે. તમને જે ગમે ત્યાં તમારે શું કરવાનું? ખરું, વાર્તા તો વાર્તા બધાને ગમતું હોય, આપણે વાર્તામાં ખરું કરી શકીએ, બરાબર? આમાં તમને જે ગમતું હોય તે તમારે ખરું કરવાનું છે, બરાબર? ચાલો ફરવા જઈએ, બધાને ફરવાનું ગમે. પછીથી બાળકોના જોક્સ, કેટલું બધું આપણને આર્ટ ક્રાફ્ટ, એટલે અમારે તમને જે પણ ગમે તે વિકલ્પ પર તમારે ખરું કરવાનું છે. હવે જુઓ ચર્ચા, નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે અથવા તમારા વર્ગખંડમાં કરો. જુઓ પ્રશ્ન 1, તમે શું શું વાંચો છો? વાંચવું, ગાવું, રમવું, લખવું, આ બધામાંથી તમને શું ગમે છે? આ પ્રશ્ન તમારે તમારા જે દોસ્તાર, અત્યારે તો તમે બધા ઘરે છો, તો તમારા મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, અથવા તો તમારા બાજુમાં કોઈ દોસ્તાર હોય તેની સાથે તમારે ચર્ચા કરવાની છે. નંબર 2, તમે ક્યાં વાંચવા બેસો છો? તમે ક્યારે વાંચવા બેસો છો? તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? સવાલ નંબર 3, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? ચોપડીઓ વાંચવાથી શું શું લાભ થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે ઘરે કરવાના છે, તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી એનો જવાબ તમારે મેળવવાનો છે. ચોપડીઓ તો તમારા જે તમે ભણો છો તે ધોરણની ચોપડીઓ હોય છે, પણ એ સિવાય તમારી પાસે વાર્તાની, જોક્સની જે ચોપડીઓ હોય તે તમારે નામ કહેવાના છે, અને વાંચવાથી શું લાભ થાય એ પણ તમારે જણાવવાનું છે કે ચોપડીઓનું વાંચન કરીએ તો આપણું જ્ઞાનમાં વધારો થાય છે. પ્રશ્ન 10, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, તે આપણે અહીં પૂર્ણ કરવાની છે, 1, 2 અને 3. તો જુઓ તમારી ચોપડી આપેલી છે, એ ચોપડીમાંથી જોઈ જોઈને બી તમે લખી શકો. છોટા ભીમ અને છેલ્લો શબ્દ છે આબેબ, તો આપણે અહીં લખીશું છોટા ભીમને સોટી પોટી, સોટી પોટી બધું જ વાંચે ખૂબ, પછી આવશે બધી જ વાર્તા દાદી માફક બોલે આબે ખૂબ. શું આવશે? છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આવે હું. હવે બીજી પંક્તિ છે ટીકુ બહેનનું, શું આવશે? ટીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનો જી, ટીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનો જીન ટીકુ બહેન તો વાંચન શોખીન. શું આવશે? ટીકુ બહેન તો વાંચન શોખીન, ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન. હવે છે નંબર 3, ટીકુ બહેનના, તો આગળ શું આવશે? ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા,
બહેના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. શું આવશે? ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે ધોરણ 3 ભાગ 1 આઈડિયલ કલસોની ચોપડીમાં પાના નંબર 29 30 31 32 વિડીયોમાંથી જોઈને સુંદર અક્ષરે લખવાનું છે. અને આઈડિયલની ચોપડી પાના નંબર 23 એ તમારે નોટમાં કલસોની સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.